તાજેતરમાં આઈએલઓ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા એક ઇન્ડિયાની એમ્પ્લોયમેન્ટ અને અનએમ્પ્લોયમેન્ટ ભારતની અંદર જે બેરોજગારી રહેલી છે એની બાબતે એક ચોંકાવનારો રિપોર્ટ પબ્લિશ કરવામાં આવેલો છે. આની અંદર એવું કીધેલું છે કે હાયર એજ્યુકેટેડ ઇન્ડિયન્સ આર મોર લાઇકલી ટુ બી જોબલેસ ધેન અનએજ્યુકેટેડ, એટલે કે જે વધુ ભણેલા લોકો જે છે ને એ વધુ બેરોજગાર છે, અને એની બદલે જે અનએજ્યુકેટેડ જે અભણ લોકો છે કે જે કંઈ ભણેલા નથી, જેમને લખતા વાંચતા નથી આવડતું, એમને જોબ મળવાના નોકરી મળવાના ચાન્સ જે છે એ ખૂબ જ વધારે છે. એવું શા માટે હશે? જેટલા પણ લોકો ગ્રેજ્યુએટ થયેલા છે તો ગ્રેજ્યુએટ લોકોની અંદર જોબ નહીં મળવાનો દર જે છે, બેરોજગારીનો દર એ 30% છે. જ્યારે એવા લોકો કે જે લખી પણ નથી શકતા અને વાંચી પણ નથી શકતા, એમને જોબ એમનો જે અનએમ્પ્લોયમેન્ટ રેટ જે છે એ ખાલી 3% છે, એટલે બેની વચ્ચે 10% જેટલો ફેર છે. એટલે કે ગ્રેજ્યુએટ ભણેલા ગણેલા કોલેજ પૂરી કરેલી હોય, સ્નાતક કરેલો હોય, તો એમની બેરોજગારીનો દર 30% છે, જ્યારે જે ભણેલા નથી, લખતા વાંચતા નથી આવડતું, એમનો ખાલી 3% જ દર છે.